विद्यार्थी मित्रों, प्रश्न नंबर 36, वेदों केटला छे, कया कया, दरेकनी टूंकमां माहिती आपो। आम तो बे गुण माटे आ प्रश्न घणो मोटो गणाय, परंतु बोर्डनी परीक्षामां घणी वखत आ प्रकारना प्रश्नों पूछाई जता होय छे। दरेकनी अंदर आपणे एक एक वाक्य लखशुं तो पण आपणा प्रश्नने चार वेदोनी साथे चार वाक्यो मळी जशे, એટલે સ્વાભાવિક છે એ બે ગુણને લાયક થઈ જશે। પહેલા તો ઋગ્વેદ શબ્દ છે એના માટે ઋગ્વેદ છે સૌથી જૂનો પ્રાચીન વેદ ગણાય છે। સંસ્કૃત ભાષામાં સૌથી પહેલું લખાયેલું સાહિત્ય ઋગ્વેદ છે, જેમાં 1028 જેટલા શ્લોકો અથવા સૂક્તો બરોબર આપેલા છે। એવા ઋગ્વેદની આપણે વાત કરવી છે, જે 10 ભાગમાં વહેંચાયેલો છે। ઈસવીસન પૂર્વે 4થી સદીમાં જેનું નિર્માણ થયું હોવાનું મનાય છે, એ ઋગ્વેદ 1028 સૂક્તોમાં વહેંચાયેલો। અને આ પ્રશ્નની અંદર આપણને પૂછ્યું છે વેદો કેટલા છે, તો કે આપણો જવાબ આવશે વેદો મુખ્ય 4 છે। અને પછી પૂછ્યું છે કયા કયા, તો કે 4 વેદોમાં એક છે આપણું ઋગ્વેદ, અહીંયા અંડરલાઈન કરું છું, રાઉન્ડ અપ કરું છું, બીજું છે યજુર્વેદ, ત્રીજો છે સામવેદ, અને ચોથું છે અથર્વવેદ। આ 4 વેદોનો આપણે ઉલ્લેખ કરવાનો છે કે ભાઈ આપણી આસપાસમાં વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। આ ચારેય વિશે ટૂંકમાં લખવાનું છે। એમાં સૌથી પ્રાચીન ગણાતો ઋગ્વેદ છે, જે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ કહી શકાય, આપણા માટે સૌથી જૂનો પ્રાચીન ગ્રંથ ગણી શકાય, જેની અંદર 1028 જેટલા શ્લોકો આવેલા હતા, સૌથી જૂનો ગ્રંથ ગણી શકાય છે। એની અંદરથી સૌથી પહેલા મારે વાત કરવી છે એ છે આપણો ઋગ્વેદ। તો કે ઋગ્વેદ છે ભારતીય સાહિત્યનો 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે। એમાં 1028 જેટલી ઋચાઓ, ઋચાઓ એટલે શ્લોકો, સૂક્તો। યજુર્વેદની વાત કરીએ તો યજુર્વેદ યજ્ઞનો વેદ છે, મેં વાત કરી હતી આગળ, જેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ આપેલી છે। સામવેદની વાત કરીએ તો ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ આપેલી છે ત્યાં। ઋગ્વેદની અંદર જે 1028 સૂક્તો આપ્યા છે, દેવોને લગતી સ્તુતિ, એને વ્યવસ્થિત રીતે રાગ અને લય સાથે ગાવાની પદ્ધતિ શીખવી હોય તો તમારે સામવેદનો અભ્યાસ કરવો પડે। સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહે છે, આગળ આવી ગયું, સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે। અને લાસ્ટ છે ચોથો અથર્વવેદ, જેમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે। વિવિધ પ્રકારના આપણે 16 સંસ્કારો કહીએ છીએ ને, તો એ સંસ્કારો 16 અહીંયા છે। ઉપનયન સંસ્કાર છે, અંતિમ સંસ્કાર છે, આપણે જેને જન્મ સમયનું જે સંસ્કાર છે, નામકરણ સંસ્કાર છે, આવા 16 જેટલા સંસ્કારો છે, એ સંસ્કારોનું વર્ણન અહીંયા અથર્વવેદમાં છે, અને કર્મકાંડોનું વર્ણન પણ અથર્વવેદમાં છે। આપણી સામે આપેલા આ 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, દરેકની અંદર આપણે એક એક વાક્ય લખી નાખશું। આ આપણો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન પણ છે, વારંવાર પૂછાતો હોય એવો, અને આપણને આપેલું પુસ્તક એ ઋગ્વેદનું છે બરોબર। અહીંયા આપણો આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ।